હાલમાં જ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર વિજેતા બનેલા ભાજપના મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મંત્રીપદના સમાચારનું ખંડન કર્યું છે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મંત્રીપદના સમાચારનું ખંડન કર્યું છે તેઓએ પોતાના સોશિયલ મીડિયા થકી જણાવ્યું કે ગઈકાલથી વિવિધ સોશિયલ મીડિયા તથા ઘણી ન્યૂઝ ચેનલમાં મારા વિશે ભારત સરકારમાં મંત્રીઓ અને પ્રો ટર્મ સ્પીકર બનવા વિશેના ફેક સમાચાર ખૂબ જોરશોરમાં ચાલ્યા પરંતુ આમાં કોઈ તથ્ય નથી મને આવા પ્રકારની કોઈ સૂચના કે ફોન આવ્યો નથી ભારતીય જનતા પક્ષે મારી ખૂબ જ કદર કરી છે ઓગણીસો પંચાણુંમાં કેશુભાઈની સરકારમાં મને રાજ્યકક્ષાનું મંત્રી પદ મળ્યું આદિજાતિ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ફિશરીઝ જેવા ખૂબ જ મહત્વના વિભાગમાં મને કામ કરવાનો મોકો મળ્યો અને માનનીય મોદી સરકારની પ્રથમ સરકાર બે હજાર ચૌદમાં આદિજાતિ કલ્યાણ મંત્રીની મહત્વની જવાબદારી મને મળી ઓગણીસો અઠાણું થી સતત સાત ટર્મ સુધી પાર્ટીએ મને લોકસભાની ચૂંટણી લડાવી અને ભરૂચ લોકસભાની પ્રજાએ મને જીતાડ્યો છે ભાજપે મારી ખૂબ જ કદર કરી છે સંગઠનમાં પણ રાષ્ટ્રીય સ્તરે મંત્રી તરીકેની જવાબદારી આપી છે પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે હવે મારી કોઈ ઈચ્છા નથી મને જે જવાબદારી મળી છે તે પૂર્ણ રીતે નિભાવી લોકસભા વિસ્તારમાં પ્રજાની સેવા કરવાનો અને પાર્ટીને મજબૂત કરવાનું કાર્ય હું કરવાનો છે તેમ જણાવ્યું હતું